ओके सो हेलो एवरीवन, वेलकम टू द सार्थक बायोलॉजी इंस्टीट्यूट। चलो बेटा, तो आज આપણે જે છે એ ચેપ્ટર નંબર 12 તરફ પહોંચેલા છીએ, બરોબર? 11 ચેપ્ટર આપણા ટોટલી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે ચેપ્ટર નંબર 12। સ્ટાર્ટ કરી દઈએ ફર્સ્ટ એમસીક્યુ। ચાલો ફર્સ્ટ એમસીક્યુ, નીચેનામાંથી કોનો ફાળો એ આવશ્યક તત્વ તરીકે ન થાય છે, મતલબ કોનો થતો નથી એમ પૂછ્યું છે ને। ચાલો તો જુઓ, આવશ્યક તત્વ મતલબ કે જે જરૂરી તત્વો છે, બરોબર, એની વાત થઈ રહી છે। ફર્સ્ટ એમસીક્યુમાં ચેક કરીએ તો ઓપ્શન જુઓ, જૈવિક અણુનો બંધારણીય ઘટક, પછી જમીનની રાસાયણિકતા બદલી શકે છે, બીજું શક્તિના નિર્માણની સાથે સંકળાયેલું ઘટક છે, અને ત્રીજું ઉત્સેચકોના અવરોધક કે ઉત્તેજક તરીકે વર્તે છે, બરોબર છે? સમજો બેટા, અહીંયા આગળ તો જમીનની રાસાયણિકતા બદલી શકે તે આવશ્યક તત્વ તરીકે ના, આવશ્યક તત્વ તરીકે ન થાય, તો ફર્સ્ટમાં અહીંયા આગળ આપણો આન્સર શું થઈ શકે છે? બોમ્બે સીધી વસ્તુ છે, બરોબર। ચલો જોડકા જોડીએ, બેરે મતલબ કે તત્વો આપેલા છે આપણાને, બોરોન, મેંગેનીઝ, મોલીબ્લિનિયમ, ઝીંક, આયર્ન। તો જો બેટા, સૌથી પહેલા જે બોરોન તત્વ છે ને, પરાગરજના અંકુરણ માટે જવાબદાર છે। પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, પરાગરજના અંકુરણ વાળા ટોપિકમાં પ્રોપર ક્લિયરલી મેન્શન કરેલું છે બોરોન તત્વ, ધ્યાનમાં રાખજો આ। પછી આવે મેંગેનીઝ, કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જે આ પાણીનો અણુ છે H2O નો, એનું વિઘટન કરે છે અને H પ્લસ અને ઓક્સિજન મુક્ત કરે છે, બરોબર। ત્યારબાદ આવે મોલીબ્લેડનમ, મોલીબ્લેડનમ જે છે નાઇટ્રોજિનેઝના બંધારણીય ઘટક તરીકે જે છે એ આપણને જોવા મળતું હોય છે। પછી આવે છે ઝીંક, એટલે ઝેડએન, જે ઓક્સિજનના સંશ્લેષણમાં, અને આયર્ન Fe એટલે ફેરોડોક્સિન, FD યાદ હોય તો એના બંધારણમાં જોવા મળે છે, બરોબર। એટલે આન્સરની અહીંયા આગળ વાત કરીએ તો પહેલામાં ચોથું, 4-1-3-2, જસ્ટ અ સેકન્ડ, 4-1-3, બોમ્બે। ત્રીજો એમસીક્યુ, આવશ્યક ખનિજ તત્વની મહત્તમ સાંદ્રતા માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે, મતલબ સાચું કયું છે એમ પૂછ્યું છે, બરોબર। તો આવશ્યક તત્વની ઓછી સાંદ્રતામાં વનસ્પતિની વૃદ્ધિ અટકે છે, ઓછી સાંદ્રતામાં વનસ્પતિ વૃદ્ધિ, સીધી વસ્તુ છે, આવશ્યક ખનિજ તત્વની ઓછી સાંદ્રતામાં, હા, પોષક તત્વ ના હોય તો સીધી વસ્તુ છે ને, એની જે વૃદ્ધિ છે અટકવાની છે ને, બરોબર છે, બોમ્બે નહીં આવે બેટા। ઓછી સાંદ્રતામાં વનસ્પતિ વૃદ્ધિ ધીમી પડે છે, અટકે છે। ચોથો, વનસ્પતિના ઉછેર માટે ખોટું શું છે? આવશ્યક તત્વ ધરાવતી જમીન, આવશ્યક તત્વ સાથે પાણી, પાણી અથવા તો જમીન આવશ્યક તત્વ સાથે, સી। પાંચમું, ખનિજ તત્વની ઓળખના લક્ષણો મૂળમાં કુમળા પર્ણમાં જોવા મળે છે, તે બતાવે છે કે ખનિજ તત્વો અવહનશીલ છે, તો નીચેનામાંથી કયા તત્વની ઉણપ આ લક્ષણો જે છે દર્શાવે? સલ્ફરની છે, કુમળા પર્ણો છે એટલે। છઠ્ઠું, કયું લક્ષણ મેંગેનીઝને ઝેરી અસરથી વનસ્પતિમાં જોવા મળે છે? કેલ્શિયમ નું વહન, ના, લો અને નાઇટ્રોજન, પર્ણની પીડાશ પડવી, એક બી નહીં આવે। સાતમો, એન2ના સ્થાપનમાં સૂક્ષ્મજીવો દ્વારા થતી પ્રક્રિયા કઈ છે? ટ્વાઇસ NH3 પ્લસ 3 ઓક્સિજન, ઇટ ગિવ્સ 2 NO2 માઇનસ પ્લસ 2H પ્લસ પ્લસ 2H2O, અને ટ્વાઇસ NO2 પ્લસ O2 ઇટ ગિવ્સ ટ્વાઇસ NO3, એટલે કઈ પ્રક્રિયા થતી જોવા મળે છે એમ? તો પ્રથમ પતંગી નાઇટ્રોસોમોનાસ કે નાઇટ્રોકોક્સ વડે થાય છે, પગથિયું 2 નાઇટ્રોબેક્ટર વડે થાય છે, તબક્કો 1 નાઇટ્રિફિકેશન ને એ છે, અને જે બેક્ટેરિયા ક્રિયા કરે તે પ્રકાશ સ્વાવલંબી હોય શકે છે, દિલ્હી થઈ શકે છે। આઠ નંબર, 4માં ડી આવશે, આવશ્યક તત્વોમાં મને બધામાં લોચા લાગ્યા, બધામાં લોચા લાગ્યા, એકમાં નહીં, ખોટું શોધવાનું છે, એટલે પાણી અને આવશ્યક તત્વ વગર, અચ્છા તત્વની સાથે, ઓકે 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 ઓકે। ચલો આઠ નંબર,
સોયાબીન ના રાઇઝોબિયમ વડે નાઇટ્રોજન નું સ્થાપન થાય છે. અને તો નીચેનામાંથી સાચું નથી નથી પૂછ્યું છે, મતલબ ખોટું કહ્યું છે એમ. તો જુઓ, નાઇટ્રોજિનેઝ ને તેની ક્રિયાશીલતા માટે પહેલું તો ઓક્સિજન ની જરૂર પડે. સાચું જ છે, નાઇટ્રોજન ની ક્રિયાશીલતા માટે. એટલે સમજો કે ટ્વાઇસ એનો ટુ છે પ્લસ ઓક્સિજન આપો તો ટ્વાઇસ એનો થ્રી બને, બરોબર. તો એમાં ઓક્સિજન ની જરૂર પડે કે ના પડે? પણ આ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક ની વાત થઈ રહી છે, તો અમદાવાદ જ આન્સર આવશે. શું કહે છે બેટા? જસ્ટ એ સેકન્ડ, એક જ મિનિટ. આમાં છે ને, મને આ જેટલા એમસીક્યુ છે ને બધાના ડાઉટ લાગી રહ્યા છે આજે, બધા ડાઉટ લાગી રહ્યા છે. કારણ કે નાઇટ્રોજન નું સ્થાપન જે છે સૂક્ષ્મજીવો દ્વારા થતી પ્રક્રિયા છે, વાત બરોબર. બટ આ નાઇટ્રોજન ના સ્થાપનમાં ઉત્સેચકો બી જોઈએ ને, મતલબ કે જે પેલા ઘટકો ઘટક તત્વ આવે છે એ બી જોઈએ. મતલબ કે આ જે પ્રક્રિયા તમે હાલ કીધી એની જે નાઇટ્રોજન ચક્ર તમારું આવે છે, એ નાઇટ્રોજન ચક્ર ની પ્રક્રિયાઓ બધી છે, બરોબર. એટલે ડાઉટફુલ ના આટલા બધા પ્રશ્નો છે, બરોબર. અને બધા નિયર બાય છે બધા પ્રશ્નો, એટલે થોડું ધ્યાનમાં રાખજો, નહીતર તરત લોચા પડવાના છે આજે, બરોબર. સાતમામાં જોઈ લો બેટા, નાઇટ્રિફિકેશન ની પ્રોસેસ ટ્વાઇસ એનો ટુ વત્તા ટ્વાઇસ એનો થ્રી, બરોબર. અને એ પ્રોસેસમાં અહીંયા આગળ હા બરોબર, નાઇટ્રિફિકેશન ની પ્રોસેસ. હા, ના બેટા, નાઇટ્રિફિકેશન માં તો પેલું એ થતું હતું ને, એનએચ થ્રી માંથી એનો ટુ, એનો ટુ માંથી એનો થ્રી માઇનસ, એ નાઇટ્રિફિકેશન માં થતું હતું. એટલે આ એનએચ થ્રી માંથી એનો ટુ બન્યું છે, કહી શકાય. નાઇટ્રોસોમોનાસ દ્વારા થાય છે, સીધી વસ્તુ છે, નાઇટ્રોસોમોનાસ દ્વારા થાય કહી શકાય છે. અને એની પછીનું નાઇટ્રોબેક્ટર વાળા, નાઇટ્રોબેક્ટર વડે બી થાય, નાઇટ્રોકોક્સ વડે બી થાય. તો ઓપ્શન એ બી સાચો થઈ કહેવાય ને? હા હા બેટા, બુક છે, બટ એ તો કહું છું હું, ઓપ્શન એ બી સાચો જ છે ને. પ્રથમ પગથિયું નાઇટ્રોસોમોનાસ ને નાઇટ્રોકોક્સ વડે થાય છે. અચ્છા ઓકે, પ્રથમ નાઇટ્રોકોક્સ પ્રથમ પહેલા, તો ઓકે 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 ઓકે, પહેલું ખોટું છે. સેકન્ડ પગથિયું બે નાઇટ્રોબેક્ટર વડે થાય છે, સત્ય છે યાર. કારણ કે એનો ટુ નું એનો થ્રી માં રૂપાંતરણ નાઇટ્રોબેક્ટર અથવા તો નાઇટ્રોકોક્સ વડે થાય, એ સાચું છે. અને સી તબક્કો એક બે જે નાઇટ્રિફિકેશન, હા સાચું જ છે, હું ક્યાં ના પડું છું, સાચું જ છે. એમાં એનએચ થ્રી માંથી એનો ટુ પેલું જ છે, એનએચ ટુ માં, અરે એનો ટુ માંથી એનો થ્રી, સાચું છે. પણ આ બધા જે છે એ સ્વોપજીવી કહેવાય, આ બેક્ટેરિયા સ્વોપજીવી છે. હા એટલે ખોટું સેન્ટેન્સ આવે અહીંયા આગળ, બરોબર. આ જો નાઇટ્રોસોમોનાસ અથવા નાઇટ્રોકોક્સ સાચું તો થયું, અહીંયા આગળ ખોટું સેન્ટેન્સ કહ્યું છે, એટલા માટે સ્વોપજીવી આવે. સ્વોપજીવી અહીંયા સ્વાવલંબી લખ્યું છે, બરોબર. ચલો પછી, સોયાબીનમાં રાઇઝોબિયમ વડે નાઇટ્રોજન નું સ્થાપન જે છે એના માટે કયું સાચું નથી નથી પૂછ્યું છે, તો પહેલું જ નથી. ચલો, ઉચ્ચ કક્ષાની મૂળ વનસ્પતિમાં મૂળ અને કોની સાથે સહજીવન સાથે માઇક્રોરાઇઝા બને છે? ફૂગ વચ્ચેની. નાઇટ્રોજનના નિર્માણ માટે કયો ઉત્સેચક જે છે એ જરૂરી છે? નાઇટ્રોજિનેઝ, નાઇટ્રેટ રિડક્ટેઝ, હા બોમ્બે નાઇટ્રેટ રિડક્ટેઝ, રિક્ટેઝ. પછી લીલી વનસ્પતિમાં બોરોન સેના માટે છે? શર્કરા ના વહન માટે. 12 નંબર, મેંગેનીઝ શા માટે જરૂરી છે? કોષ દિવાલના નિર્માણમાં, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના પ્રકાશ, હા 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 બરોબર, બોમ્બે. 13 નંબર, લેંગિયોનસી કોડના મૂળ ગંડિકામાં લેહ હિમોગ્લોબિન નું કાર્ય શું છે? ઓક્સિજન દૂર થાય એના કારણે. 14, બિન ખનિજ તત્વ કયું છે? મતલબ બિન ખનિજ તત્વની અહીંયા આગળ વાત થઈ રહી છે કે લઘુ પોષક તત્વ, ગુરુ પોષક તત્વ, ના નાઇટ્રોજન, મોલિબ્ડિનમ, ઝિંક કે ફોસ્ફરસ. નાઇટ્રોજન આવશે. પછી મોલિબ્ડિનમ નો સમાવેશ શેમાં થાય? મોલિબ્ડિનમ લઘુ પોષક તત્વ છે, મોલિબ્ડિનમ લઘુ પોષક તત્વ છે. નાઇટ્રોજન શેનો બંધારણીય ઘટક નથી?
ઓકે, નથી પૂછ્યું છે ને? હા તો એમિનો એસિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કાર્બોદિત? કાર્બોદિત તો નથી. કયું ગુરુ પોષક તત્વ છે? ગુકોન પીકેસ કા મગ, કોન પીકેસ કા, એટલે સીએ. જોઈ લો, કહી દઉં, કોન પીકેસ કા મગ, એમજી. આ ગુરુ પોષક તત્વ ની શોર્ટ ટ્રીક છે, યાદ રાખવાની. બધા તત્વ આવી ગયા આમાં, બરોબર. કોન પીકેસ કા મગ, સેમ એઝ ધેટ. હું લઘુ પોષક તત્વ ની બી કહી દઉં, કદાચ એકાદો પ્રશ્ન આવી જાય તો. તો જુઓ, બકુ ક્લોમો ઝીંક મેં ફેની, બકુ ક્લોમો ઝીંક મેં ફેની, બરોબર. આ લઘુ પોષક તત્વ ની વ્યાખ્યા છે, મતલબ એનો શોર્ટ ટ્રીક છે. વનસ્પતિના કાર્બોદિત ના સ્થળાંતરણ માટે કયું તત્વ જે છે એ ભાગ લે છે, એવું પૂછ્યું છે આપણા 18મા પ્રશ્નમાં. બોરોન તત્વ, પછી નાઇટ્રોજિનેઝ ઉત્સેચક કે ખાલી જગ્યા યુક્ત પ્રોટીન જે છે એ ધરાવે છે. તો મોલિબ્ડેનમ અને આયર્ન યુક્ત, MOF યુક્ત કહેવાય એને. પછી નાઇટ્રોજિનેઝ દ્વારા એમોનિયાના એક અણુના સંશ્લેષણ માટે કેટલા એટીપી? 8 એટીપી, 21. નાઇટ્રોજિનેઝ ઉત્સેચક ખાલી જગ્યાથી ખૂબ જ સંવેદનશીલ છે ઓક્સિજનથી. કયો ધારક સૂક્ષ્મ જીવાણુ નાઇટ્રોજન નું સ્થાપન કરે? બાયજનિક, રોનોસ્પાયરિલિયમ, એક પણ નહીં આપેલ તમામ. નાઇટ્રોજન નું સ્થાપન બાયજનિકિયા દ્વારા થાય. પછી જળ સંવર્ધન એવી પદ્ધતિ છે કે જેમાં વનસ્પતિને ખાલી જગ્યા દ્વારા વૃદ્ધિ કરાવાય છે. પોષક તત્વો યુક્ત દ્રાવણ આપો તો વૃદ્ધિ થાય, સીધી વસ્તુ છે ને. 24. વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે જ્યારે ત્યારે મૃતદેહ નું વિઘટન થઈ એમોનિયા મુક્ત થાય છે, પ્રક્રિયાને કહેવાય શું? એમોનિફિકેશન. 25. નીચેનામાંથી કયો વિકલ્પ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક ને સક્રિય કરે છે? આલ્કોહોલિક ડિહાઇડ્રોજિનેઝ ને, તો ZN+2. 26. કયા ખનિજ તત્વ ની ઉણપથી ક્લોરોસિસ? મસ્ત પ્રશ્ન છે. નાઇટ્રોજન ની ખનિજ તત્વ ઉણપથી, સલ્ફર ના, વિટામિન ના બંધારણ માં, થાયોમિન, બાયોટિન, આ બે રહેલા વચ્ચે, થાયોમિન, બાયોટિન એમ. 28. પર્ણ પીળા પડી જવા શું કહેવાય એને? બોલો, સીધી વસ્તુ છે, ક્લોરોસિસ. 29. કોઈ પણ તત્વની વિષારીતતા જે છે એ શેના ઉપર આધાર રાખે છે? તો લઘુ પોષક તત્વ નું પ્રમાણ ઘટવાથી, લઘુ પોષક તત્વ નું પ્રમાણ વધવાથી. હા, કેમ કે લઘુ પોષક તત્વ નું પ્રમાણ વધે ત્યારે જ એ થતું જોવા મળે. કેટલું એનું પ્રમાણ હોય તમને ખ્યાલ છે? 10 mmol/kg ઇન્વર્સ કે તેથી ઓછી માત્રામાં લઘુ પોષક તત્વ હોય. અને જો એ વધી રહ્યા છે તો એનો મતલબ એમ કે તે વિષારીતતા ઉપર આધાર રાખે છે. 30 નંબર, મોલિબ્ડેનમ એ શેનો આવશ્યક ઘટક છે? નાઇટ્રોજિનેઝ નો. નીચેમાંથી કયું તત્વ વનસ્પતિને જમીનમાંથી શોષી શકતી નથી? તો કાર્બન, એ તો ઓલરેડી હોય. 32. નીચેનામાંથી કયો વિકલ્પ ક્લોરોસિસ માટે સાચો છે? ક્લોરોસિસ એટલે પર્ણપીડા જે પડી જવાનું, પર્ણપીડા પડી જવાય છે માં થાય, આયર્ન, સલ્ફર ને ઝીંકમાં. 33. કયું રંજક દ્રવ્ય કઠોળ વર્ગની વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે આવશ્યક છે? લેગ હિમોગ્લોબિન એને કહેવાય. કયું કહેવાય? લેગ હિમોગ્લોબિન. 34. કયા ઉત્સેચક દ્વારા આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી ગ્લુટામેટ બને છે? મસ્ત આવ્યો અત્યારે 13મા 14મા ચેપ્ટર નો આવ્યો. આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી ગ્લુટામેટ બનવા માટે જવાબદાર રહ્યા ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ. પછી 35. ડિનાઇટ્રિફિકેશન ની પ્રક્રિયા કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? સ્યુડોમોનાસ ને થાય, થિયોબેસિલસ અથવા તો થાયોબેસિલસ. 36. મોંગોનીઝ ની વિષારીતતાનું લક્ષણ જણાવો. મોંગોનીઝ ની વિષારીતતાનું લક્ષણ, શીરાઓ, વાદળી રંગના ડાઘાઓ, બોમ્બે. 37. ક્લોરોફિલ ના નિર્માણ માટે વનસ્પતિને શેની જરૂરિયાત રહેશે? આયર્ન, મેગ્નેશિયમ ને પ્રકાશ, બોમ્બે કહેવાય. કેલ્શિયમ ના આવે વનસ્પતિમાં, જરૂરી ના હોય કેલ્શિયમ. 38. નાઇટ્રિફિકેશન દરમિયાન આ બેક્ટેરિયા એમોનિયાનું નાઇટ્રેટમાં, નાઇટ્રોસોમોનાસ કહેવાય બેક્ટેરિયા. પછી કોષોમાં આયનિક સંતુલનની જાળવણી પૂછાઈ ગયેલો PYQ છે, એડ્યુએ બરોબર. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 16. અને મિથિયોનિન જેવા એમિનો એસિડના બંધારણમાં કયું ખનિજ તત્વ આવેલું છે? સલ્ફર. કયું ખનિજ તત્વ મૂળની વૃદ્ધિ માટે આવશ્યક છે?
મૂળની વૃદ્ધિને મેગ્નેશિયમ, પછી નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા એટલે શું? એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતરણ. નીચેનામાંથી કયું ખનિજ તત્વ પોષક તત્વ જૈવિક નાઇટ્રોજન ના સ્થાપનમાં મહત્વનો ભાગ ભજવે છે? નાઇટ્રોજન નું સ્થાપન કરવું છે તો મોલિબ્ડેનમ, મોલિબ્ડેનમ જે છે ને એ અગત્યનું મેંગેનીઝ બી છે, બટ એ ધ્યાનમાં રાખજો. 44 છે બેટા, આમાં 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 બહુ ચિંતા ના કરશો. પ્રશ્ન નહીં આવડે ને તો બહુ ચિંતા ના કરશો, એટલું ઇમ્પોર્ટન્ટ નથી. એકાદ પ્રશ્ન આવતો હોય છે રેર કેસમાં, બરોબર, બસ તો એકાદ પ્રશ્ન માટે તમને ચેપ્ટર નથી આવડતું તો કોઈ વાંધો નથી, કોઈ જરૂર નથી. એકાદ પ્રશ્ન તો સમજ્યા, ઓરમાં 5 આપે છે ને, બસ તો પછી ચલો. 44, નીચેનામાંથી કયું તત્વ લઘુ પોષક તત્વ નથી? આવી ગયું બકવું, ક્લોમર, ઝીંક, મેં ફેની. બકવું, ક્લોમર, ઝીંક, મેં ફેની, કેલ્શિયમ છે આન્સર, તો લઈ જોઈ શકો છો. 45, મેંગેનીઝ નું મુખ્ય કાર્ય શું છે? કોષ દિવાલ નું નિર્માણ, ક્લોરોફિલ નું નિર્માણ, પ્રકાશ સંશ્લેષણ ની દિવાલ દરમિયાન પાણી નું વિઘટન. વિઘટન, સી સી, હમણાં જ જોઈ ગયું ને, હમણાં જ આવો એક પ્રશ્ન આવી ગયો. 46, નાઇટ્રોજન નું રિડક્શન થઈ અને એમોનિયા બને તેના માટે જવાબદાર કોણ છે? નાઇટ્રોજિનેઝ. 47, એલનસ ના મૂળ મૂળગંડિકા નું નિર્માણ આપે ત્યાં આગળ એલનસ વાળું ઉદાહરણ આપેલું છે, બરોબર, એના કયો સૂક્ષ્મજીવ એન્ટુ સ્થાપક ગ્રંથિઓની ખંડિકાઓ ઉપર જોવા મળે છે? જોઈ લો, મૂળ ગંડિકાની જ વાત કરીશું અહીંયા આગળ. ફેંકિયા કહેવાય, ફેંકિયા. 48, વનસ્પતિ નાઇટ્રોજન નું મુખ્યત્વે કયા સ્વરૂપે શોષણ કરે છે? NO3-. પછી તો NO3- ને NO2 માં એમાં કન્વર્ઝેશન થતું જોવા મળે છે ને. ચલો 49, વર્ધનશીલ પેશીઓ અને વિભેદન પામતી પેશીઓ માટે કયું તત્વ જે છે ખૂબ જ જરૂરી છે? કેલ્શિયમ, પછી ઝીંકમાં Fe અને Cu, એ ખાલી જગ્યા છે. જો બકવું, ક્લોમો, ઝીંક, મે, ફેની. બકવું, ક્લોમો, ઝીંક, મે, ફેની, ઓકે, લઘુ પોષક તત્વ છે બધા આવી ગયા, કારણ કે બકવું, ક્લોમો, ઝીંક, મે, ફેની. ઝીંક મે, મે એટલે મેગ્નેશિયમ, મોલિબ્ડેનમ, ઝીંક મે, ફેની, બરોબર. 51, કયું ત્રુટીજન્ય અસર નાઇટ્રોજન ને લીધે નથી થતી? નથી થતી પૂછી છે, નથી થતી. વૃદ્ધિ કુંઠિત પુષ્પસર્જન કે કોષ વિભાજન અવરોધે કે પછી આંતરગાંઠો, આંતરગાંઠો વાળું. 52, મેંગેનીઝ ના મહત્વની અસરમાં કઈ સમાવિષ્ટ નથી? પ્રકાશ સંશ્લેષણમાં પાણીનું વિઘટન એ તો થાય છે, ઓક્સિજન મુક્ત થાય છે, પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા ઉત્સેચક ક્રિયાકલાપ થાય છે, ઓક્સિજનના સંશ્લેષણ આ દિલ્હી જે છે સમાવિષ્ટ નથી, બરોબર. બાકીના જે પાચન એમસીક્યુ છે એની જરૂર નથી. આ જે એ અને આર વાળા પ્રશ્નો જે છે ને બેટા અહીંયા આગળમાં, બરોબર, આની આ ચેપ્ટરમાં જરૂરી નથી, બીકોઝ આ ચેપ્ટરમાંથી આજ સુધી રેકોર્ડ છે આજ સુધી ક્યારે એ અને આર વાળો પ્રશ્ન પૂછાયેલો નથી, બરોબર. હા, એવું સંભાવના થઈ શકે કે કદાચ અહીંયાથી ટોપિક કહી દો પેલા મેઇન આ ચેપ્ટરમાં સૌથી પહેલું નાઇટ્રોજન ચક્ર, બરોબર, એની સાથે સાથે પેલું મૂળ ગંડિકાનું નિર્માણ જે થઈ રહ્યું છે તે, ગુરુ અને લઘુ પોષક તત્વમાં કોણ કોણ આવે છે તે, એની સાથે સાથે પર્ણની કયા પર્ણની શું ખામી છે, મતલબ કે પર્ણમાં આ તત્વને કારણે આ રોગ થાય, આને કારણે આ થાય, આને કારણે આ થાય, બે ત્રણ વસ્તુ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, આ ધ્યાનમાં રાખજો, બરોબર. બસ બાકી આ ઓલમોસ્ટ ચેપ્ટર જે છે અહીંયા આગળ ડન થાય છે. બોલો, બીજો કઈ ડાઉટ હોય તો જણાવો.
એજ તો અગત્યનું છે, એજ અગત્યનો છે. આ જે ટોપિક છે ને એ ઇમ્પોર્ટન્ટ છે બેટા, કહી દઉં. જુઓ સૌથી પહેલા તો આ સંક્રાંતિ સાંદ્રતા કહેવાય કોને, તો કે આવશ્યક ખનિજ તત્વની મર્યાદિત પ્રાપ્યતા હોવાને લીધે વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય, અને વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય છે તો સાંદ્રતાના તત્વની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા એ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય તેને સંક્રાંતિ સાંદ્રતા કહેવાય. મતલબ ફરીથી બોલું, જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા એ, મતલબ કે સમજો કે સાંદ્રતા જે છે, એક્ઝામ્પલ આપું તો 10 હોવી જોઈએ, પણ 10 થી ઓછી છે કે 9 છે, તો એને શું કહેવાય, તો એની વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય કહેવાય. હા, તો એને કહેવાય સંક્રાંતિ સાંદ્રતા, બરોબર. અને કદાચ એ સાંદ્રતા તેના સંક્રાંતિ સાંદ્રતા કરતા ઓછી હોય ત્યારે તે તત્વની ઉણપ છે, એ જ વસ્તુ થઈ. મતલબ કદાચ એ તત્વની ખામી છે, ઉણપ છે, એવું કહેવાય, બરોબર. પછી આ આઈડિયો એ વસ્તુ જે છે એમસીક્યુઝ માટે જે છે એ લઈ લઉં છું ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ. સૌથી પહેલા જો નાઇટ્રોજન, પોટેશિયમ અને મેગ્નેશિયમના ઉણપના લક્ષણો ઝીણ પામેલા, પણ હાઈલાઇટ કરું છું એટલું ધ્યાનમાં રાખી લેજો બેટા અહીંયા આગળ. પછી ઝીણ પામેલા તત્વોમાં શું ધરાવે છે, કે જૈવિક અણુનું વિઘટન થાય જેથી તરુણ પર્ણમાં તેમનો વહન શક્ય બનાવે છે. ત્યારબાદ આગળ વાત કરું તો સલ્ફર અને કેલ્શિયમ તત્વ કે જે કોષના સંરચનાત્મક ઘટનાના ભાગ રૂપે જોવા મળે છે, શેમાં ઉપયોગી છે, તો કે કૃષિ વિદ્યામાં અને બાગાયત વિદ્યા માટે ઉપયોગી છે. પછી વાત કરું તો વનસ્પતિ દ્વારા ઉણપીય લક્ષણમાં ક્લોરોસિસ, નેક્રોસિસ, કુંઠિત વૃદ્ધિ, કસમય ખરી પડવા, કલિકાનું ખરી પડવું, કોષ વિભાજનને અવરોધવું એનો સમાવેશ થાય છે. ક્લોરોફિલ એટલે પર્ણ પીડા પડી જવા, જેને ક્લોરોસિસ કહેવાય. અને આ લક્ષણ કોમન કોનું છે તો એ બી જોઈ લેજો. જો નાઇટ્રોજન છે, નાઇટ્રોજન છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે, આયર્ન છે, મેગ્નેશિયમ મેંગેનીઝ છે, ઝિંક છે, મોલિબ્ડેનમ છે, પોટેશિયમ છે, બરોબર. એ જ રીતે કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને પોટેશિયમ ની ઉણપને કારણે નેક્રોસિસ થાય. સેમ એઝ ધેટ પેશીનું મૃત્યુ, પોટેશિયમ કોમન બધામાં છે, કે દેખ લેના બધામાં કોમન છે, બરોબર. ચલો પછી કેટલે એને કારણે કોષ વિભાજન પણ અવરોધાય છે, અને નાઇટ્રોજન, સલ્ફર અને મોલિબ્ડેનમ ની સાંદ્રતા ઓછી થવાને લીધે પુષ્પ સર્જન પણ વિલંબાય છે. લગભગ આમાંથી બહુ બધા પ્રશ્નો પૂછાઈ શકે, લગભગ ઘણા બધા છે પ્રશ્ન તો, બરોબર. બસ આ એક વસ્તુ જે છે એમસીક્યુઝ માટે ઇમ્પોર્ટન્ટ છે બેટા, બરોબર. જે ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ મેં તમને કહી દીધી છે, બાકી જરૂર નથી, બરોબર. સેમ એઝ ધેટ અહીંયા આગળ પણ આવું જ છે. આજે લઘુત્તમ પોષક તત્વોની જે વિષારી તથા જે છે એ, કે પેશીના શુષ્ક દળમાં 10% ઘટાડો જે છે એ થાય તો એને વિષારી ગણવામાં આવે છે, બરોબર. પછી જો અહીંયા આગળ તત્વનું નામ આપ્યું છે, મેગ્નેશિયમ અને આયર્ન વચ્ચે સ્પર્ધા થાય, મેંગેનીઝ જે છે પ્રરોગ્નના કેલ્શિયમના શોષણને પણ અવરોધે છે, જેને કારણે અહીંયા આગળ આયર્ન છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમની છે એની ઉણપ સર્જાય છે. અને આપણે એટલા જ માટે મેંગેનીઝની ઉણપની પ્રતીત છે કે જે ખરેખર લોહ અથવા તો મેગ્નેશિયમની ઉણપથી જોવા મળે છે. ઓકે, ચાલો તો આજનો સેશન અહીંયા ડન કરી રહ્યો છું. ચેપ્ટર નંબર 12 આપણું અહીંયા પૂરું કરીએ. કાલનું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, એક એમસીક્યુ બે એમસીક્યુ પૂછાતા હોય છે એવરેજ. 13મું ચેપ્ટર ગણતરી વાળું છે, થોડું ધ્યાનમાં રાખજો.